Hello friends, very warm welcome to LK Academy. I hope every one of you is safe and doing well at your home. તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છે માર્ચ સિરીઝના કરંટ અફેર્સ. માર્ચ મહિનાના જે અગત્યના કરંટ અફેર્સ છે તેને આપણે કવર કરવાના છે. આઈ હોપ કે આગળના જે દરેક લેક્ચર્સ છે તે તમે જોયા છે અને એમાં જો કોઈ ડાઉટ હોય તો તમે સીધે સીધો અમારો સંપર્ક કરી શકો છો. તો આ સાથે જ આપણે જે કરંટ અફેર્સ છે તેને સ્ટાર્ટ કરીશું અને આજનો જે આપણો પહેલો ટોપિક છે તે છે ચાબહાર પોર્ટને લઈને ભારત તરફથી શું નવી યોજના આપવામાં આવી છે, બરાબર? તો એની આપણે થોડી ચર્ચા કરવાની છે. હવે પહેલી તો વાત એ કે ચાબહાર પોર્ટ શું છે, ચાબહાર બંદર શું છે. પોર્ટ એટલે કે બંદર. તો ચાબહાર પોર્ટ ઈરાનમાં આવેલું એક બંદર છે જેમાં ભારત તરફથી ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. હવે કેમ ભારત તરફથી ઈરાનના એક બંદરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે? તો પાકિસ્તાનનું એક બંદર છે જેનું નામ છે ગ્વાદર પોર્ટ અથવા તો ગ્વાદર બંદર. તો આ ગ્વાદર બંદરમાં ચાઇનાનું બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. તો એ ચાઇનાના ઇન્વેસ્ટમેન્ટને બેસિકલી કાઉન્ટર કરવા માટે, એને વિરોધ કરવા માટે, એને જવાબ આપવા માટે એને સમકક્ષ એક બંદર આપણે બનાવ્યું છે. અને કારણ કે આપણા પાકિસ્તાન સાથે સારા સંબંધો નથી, આપણા સંબંધો ઈરાન સાથે વધુ સારા છે. આપણા જે કલ્ચરલ રિલેશન છે, ટ્રેડ રિલેશન છે, તે ઈરાન સાથે વધુ સારા છે. અને એટલા માટે ચાઇનાના કાઉન્ટર સ્વરૂપે આપણે ઈરાનના ચાબહાર પોર્ટમાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, બરાબર? હવે શું છે આ INSTC કોરિડોર? તો ભારતે રશિયા સુધી વિસ્તરેલા 13 દેશોના આંતરરાષ્ટ્રીય નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, બરાબર? INSTCનું નામ શું છે? ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં ચાબહાર બંદરને સમાવવા તથા INSTCના સભ્યપદને અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનને સમાવિષ્ટ કરવાના ઈરાદા વ્યક્ત કર્યા છે. ક્યાં? તો કે પોતાની દરિયાઈ મેરીટાઈમ સમિટમાં, જે ઇન્ડિયા મેરીટાઈમ સમિટ થયેલી તેમાં ભારતે આ આઈડિયા આપ્યો છે, જેના ભાગરૂપે આયોજિત ચાબહાર દિવસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, બરાબર? તો ભારતે શું કીધું છે કે ભાઈ INSTCમાં ચાબહાર બંદરને ભાગ બનાવવામાં આવે, સમાવવામાં આવે, સમાવિષ્ટ કરવામાં આવે અને અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનને એમાં સભ્યપદ આપવામાં આવે. આ સમિટમાં અફઘાનિસ્તાન, આર્મેનિયા, ઈરાન, કઝાકસ્તાન, રશિયા અને ઉઝબેકિસ્તાનના આંતરમાળખાકીય પ્રધાનો સહિત અનેક પ્રાદેશિક કચેરી અધિકારીઓની ભાગીદારી જોવા મળી હતી, બરાબર? ભારતનો પ્રસ્તાવ શું છે? INSTCમાં ચાબહાર માટે પિચિંગ, બરાબર? પિચિંગ એટલે એની વકાલત કરવી. તો પિચિંગ, જે ઈરાનના સૌથી મોટા બંદર અબ્બાસ તરફ જાય છે, ભારતે દરખાસ્ત કરી હતી કે કાબુલ, કે જે અફઘાનિસ્તાનમાં આવેલું છે, અને તાશ્કંદ, અને કે જે ઉઝબેકિસ્તાનમાં આવેલું છે, ત્યાંથી થઈને ભૂમિ માર્ગ INSTCનો પૂર્વીય કોરિડોર બનાવશે. ચાબહારને INSTCમાં સમાવવા માટે ભારતના દબાણ, JCPOA પરમાણુ કરાર પર ઈરાન સાથેની વાટાઘાટોને પુનર્સ્થાપિત કરવા માટેના નવા બાઇડેન વહીવટીતંત્રના દબાણ અને કેટલાક પ્રતિબંધોને સંભવિત સરળતા પર નજર રાખીને કરવામાં આવી શકે છે. અફઘાનિસ્તાન દ્વારા પૂર્વીય કોરિડોરની સ્થાપના તેની સંભાવનાને મહત્તમ બનાવશે. ભારતે અફઘાનિસ્તાન અને ઈરાનને ભારતીય માનવતાવાદી સહાય અને કટોકટી પુરવઠો મોકલવામાં અને વેપારની તકો શરૂ કરવામાં તાજેતરના વર્ષોમાં ચાબહારની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે, બરાબર? તો ચાબહારનું જે સ્થાન છે તે હમણાં આપણે નકશામાં જોઈશું, બહુ કટોકટી ભરેલું સ્થાન છે, બરાબર? બહુ ક્રિટિકલ સ્થાન છે, સ્ટ્રેટેજિક લોકેશન છે અને એટલા માટે આપણે ચાબહારને INSTCમાં સમાવવા માંગીએ છીએ, જેથી કરીને આપણું પ્રભુત્વ INSTCમાં વધી જાય, બરાબર? શું છે ચાબહાર બંદર? તો તે ઓમાનના અખાત પર સ્થિત છે અને પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર 72 કિલોમીટર દૂર છે, જેને ચીન દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. તે ઈરાનનું એકમાત્ર બંદર છે જેની ભારતીય સમુદ્રમાં સીધો પ્રવેશ છે. તેમાં શાહિદ બહેષ્ટી અને શાહિદ કલંતરી નામના બે અલગ અલગ બંદરોનો સમાવેશ થાય છે. તો આ ઈરાનનું એકમાત્ર બંદર છે જે ભારતીય જે ઇન્વેસ્ટમેન્ટ છે તે આપણને સીધે સીધું અને આટલા મોટા પ્રમાણમાં જોવા મળે છે. અફઘાનિસ્તાન, ઈરાન અને ભારતે 2016માં ચાબહાર બંદર પર વિકસાવવા માટે અને ત્રિપક્ષીય પરિવહન તથા પરિવહન કોરિડોર સ્થાપવા માટે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, બરાબર? તો આટલી વસ્તુ યાદ રાખવાની કે અફઘાનિસ્તાન, ઈરાન અને ભારત આમાં ત્રિપુટી તરીકે કામ કરશે, બરાબર? હવે જોવા તમે જે અહીંયા તમને નકશો દેખાય છે,
આપણું અહીંયા ભારત છે બરાબર, આપણો ગુજરાતના બધા મોટા મોટા જે પોર્ટ્સ છે, કંડલા છે કે મુંદ્રા પોર્ટ છે કે કચ્છનો અખાત છે, તે અહીંયા આવેલા છે. ગ્વાદર પોર્ટ પાકિસ્તાનમાં આ સીમા પર છે, જ્યાં તમને હાઇલાઇટર અત્યારે ફરતું દેખાય છે, અને એનાથી માત્ર 72 કિલોમીટર દૂર, બરાબર 72 કિલોમીટર દૂર અહીંયા તમને આભાર પોર્ટ દેખાય છે, જ્યાં સીધે સીધું ભારતનું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે. બરાબર, તો શું મહત્વ છે ભારત માટે? એક તો કનેક્ટિવિટી પૂરી પાડે છે, ઇઝી કનેક્ટિવિટી, તો તે ભારતની અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના રાજ્યો સાથે જોડાણ વધારવા માટેની યોજનાઓનો મુખ્ય ભાગ છે. બરાબર, જો આપણે અહીંયાનું ઇઝી એક્સેસ આપણને મળી જાય, તો જેટલા પણ પશ્ચિમના અને મધ્ય પૂર્વના જે દેશો છે, ત્યાં આપણે ઇઝીલી આપણું એક્સેસ મેળવી શકીએ. ઈરાન વાયા ઈરાન, બરાબર, ચાઇના અને પાકિસ્તાનનો કાઉન્ટરિંગ થઈ જશે, તો પાકિસ્તાન દ્વારા સીધા માર્ગમાં આવતી અડચણોને જોતા તે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર માટેની કાયમી વૈકલ્પિક માર્ગ ખોલે છે. ચીન અને પાકિસ્તાન, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અને ગ્વાદર બંદર દ્વારા તેમના આર્થિક અને વેપાર સહયોગ વધારવા માટે પ્રયત્નશીલ છે, જે બંને ચીનના બેલ્ટ અને માર્ગ પહેલ એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, બરાબર, જેને BRI કહેવામાં આવે છે, તેનો ભાગ છે. ભારત પ્રશાંત વ્યૂહરચનાનો પણ ભાગ છે. ભારતની જે પેસિફિક જે સ્ટ્રેટેજી છે તેનો પણ આ ભાગ માનવામાં આવે છે. તો ચાબહાર બંદર એ ભારતની ભારત પ્રશાંત વ્યૂહરચનામાં એક મુખ્ય તત્વ છે, જેમાં હિન્દ મહાસાગર ક્ષેત્ર સાથે યુરેશિયાના જોડાણનો પણ સમાવેશ થાય છે. બરાબર, યુરેશિયા એટલે શું? તો કે જે યુરોપ અને એશિયાનો જે ભાગ છે, બરાબર, તો ત્યાં સુધી આપણે સીધે સીધા પહોંચી શકીએ એ આપણો મુખ્ય એમ રહેશે. આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર શું છે? INSTC. તો સભ્ય દેશો વચ્ચે પરિવહન સહકારને પ્રોત્સાહન આપવાના હેતુથી, સભ્ય દેશો કયા કયા છે એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. બરાબર, તો સભ્ય દેશો વચ્ચે પરિવહન સહકારને પ્રોત્સાહન આપવાના હેતુથી ઈરાન, રશિયા અને ભારત દ્વારા સેન્ટ પીટ્સબર્ગમાં 12 સપ્ટેમ્બર 2000 ના રોજ, જો લગભગ 20 વર્ષ જૂનું આ આઈડિયા છે. બરાબર, ઈરાન, રશિયા અને ભારત દ્વારા સેન્ટ પીટ્સબર્ગમાં 12 સપ્ટેમ્બર 2000 ના રોજ સ્થાપિત થયેલા મલ્ટી મોડેલ પરિવહન છે. INSTC એટલે કે ઇન્ટરનેશનલ નોર્થ એન્ડ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર ના વિસ્તરણમાં 11 નવા સભ્યો સામેલ છે. કયા કયા? અઝરબૈજાન, આર્મેનિયા રિપબ્લિક, કઝાકસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, રિપબ્લિક યુક્રેન, રિપબ્લિક ઓફ બેલારૂસ, ઓમાન, સીરિયા અને બલ્ગેરિયા. ભારત અને રશિયા વચ્ચેના વાહનોની કિંમત લગભગ 30% ઘટાડવા માટે તથા પરિવહન સમયને 40 દિવસથી 1/2થી વધુ ઘટાડવાનો લક્ષ્યાંક, ભાડા પરિવહન માટે 7200 કિલોમીટર લાંબી જહાજ રેલ અને માર્ગના મલ્ટીમોડ નેટવર્કની કલ્પના કરવામાં આવી છે. આ કોરિડોર ભારત મહાસાગર અને પર્શિયન ગલ્ફને ઇસ્લામિક રિપબ્લિક ઈરાન દ્વારા કાસ્પિયન સમુદ્રથી જોડે છે અને ત્યારબાદ રશિયન ફેડરેશન દ્વારા સેન્ટ પીટ્સબર્ગ અને ઉત્તર યુરોપ સાથે પણ એ જોડાયેલ છે. બરાબર, તો આટલી વાત તમારે યાદ રાખવાની કે કેમ આપણા માટે ચાબહાર પોર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું અને ઇન્વેસ્ટમેન્ટ મેં ચાલુ રાખવું એ અગત્યનું છે. બરાબર, અને આ છે આપણો INSTC, જેટલા જેટલા દેશો જોડાયેલા છે. બરાબર, સ્ટાન્ડર્ડ રૂટ છે અને બાકીનો જે રૂટ છે તે નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર છે, ભારતથી લઈને સીધે સીધો રશિયા સુધી. બરાબર, એકવાર ધ્યાનથી આના પર તમારે નજર આપી દેવાની. નેક્સ્ટ જે અગત્યનો ટોપિક છે તે પણ ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે રિલેટેડ ટોપિક છે, અને આ ટોપિક છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુધરતા જતા સંબંધોનો, અથવા તો વધુ મજબૂત થતા જતા સંબંધોનો. તો તાજેતરમાં ભારતીય વડાપ્રધાને ત્રિપુરાના સાઉથ ત્રિપુરા ડિસ્ટ્રિક્ટમાં એટલે કે દક્ષિણ ત્રિપુરા નામના જિલ્લામાં ભારત બાંગ્લા મૈત્રી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર, એક બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એક પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે બાંગ્લાદેશ અને ભારતને સીધે સીધો રોડ માર્ગે જોડશે. બરાબર, નકશો એકવાર ધ્યાનથી જોઈ લેજો. આ જ નકશા વિશે આપણે આગળની સ્લાઇડ્સમાં વાત કરવાની છે. બરાબર, ત્રિપુરા રાજ્ય અને બાંગ્લાદેશમાં ભારતીય સીમાની વચ્ચે વહેતી ફેની નદી ઉપર પુલ બાંધવામાં આવ્યો છે અને એનું નામ શું આપવામાં આવ્યું છે? મૈત્રી સેતુ નામ આપવામાં આવ્યું છે. ફેનીનો ઉદ્ભવ દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં થયો છે. બરાબર, તો
ફેનીનો ક્યાંથી નીકળે છે? દક્ષિણ ત્રિપુરા જિલ્લામાંથી નીકળે છે. આ નદી ભારતીય બાજુના સબરૂમ શહેરમાંથી પસાર થાય છે, જે આવેલું છે સાઉથ ત્રિપુરા ડિસ્ટ્રિક્ટમાં, અને તે બાંગ્લાદેશમાં વહ્યા પછી બંગાળની ખાડીને મળે છે. 1.9 કિલોમીટર લાંબો આ પુલ રામગઢ બાંગ્લાદેશ અને ત્રિપુરામાં આવેલા સબરૂમને જોડે છે. મૈત્રી સેતુ નામ એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા જતા દ્વિપક્ષીય સંબંધો અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક છે, બરાબર? અને એનું નામ શું આપવામાં આવ્યું છે? મૈત્રી સેતુ નામ આપવામાં આવ્યું છે. આ ટોપિકમાંથી પણ એક સીધે સીધો સવાલ એસટીઆઈ ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, બરાબર? ડિટેલ્સ શું છે આની, કોના દ્વારા બનાવવામાં આવશે, કેટલો લાંબો પુલ છે, તો આ બધી વસ્તુ આપણે જોઈશું. 1.9 કિલોમીટર લાંબો આ પુલ, એનું બાંધકામ નેશનલ હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂપિયા 133 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, બરાબર? તો જુઓ, જે એજન્સી છે જેણે આ પુલનું બાંધકામ કર્યું છે, તે તમારે યાદ રાખવાનું છે, નેશનલ હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માળખાગત વિકાસ નિગમ લિમિટેડ ભારત સરકારની સંપૂર્ણ માલિકીની કંપની છે, અને તે ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને વ્યૂહાત્મક રસ્તાઓના વિકાસ અને જાળવણી માટે જવાબદાર છે, બરાબર? તો આટલી એક બહુ નાનકડો અને સરળ ટોપિક છે, તો આપણે યાદ રાખવાનું છે. સિગ્નિફિકન્સ શું છે આનું? તો હવેથી આ બ્રિજ ઓપન થયા બાદ, બે દેશો વચ્ચે બ્રિજ ઓપન થયા બાદ, અગરતલા કે જે ત્રિપુરાની રાજધાની છે, એ ભારતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદરનું સૌથી નજીકનું શહેર બનશે, બરાબર? તો આંતરરાષ્ટ્રીય દરિયાઈ બંદર જે છે, ત્યાંથી નજીકનું હવે શહેર કયું હશે? અગરતલા હશે. ત્રિપુરા એ બાંગ્લાદેશના ચિત્તગોંગ બંદરમાં પ્રવેશ સાથે ઉત્તર પૂર્વનો પ્રવેશ દ્વાર બનશે, જે સબરૂમ શહેરથી માત્ર 80 કિલોમીટર જેટલું દૂર છે. તો બાંગ્લાદેશનું એક બહુ મોટું બંદર છે, અને જે આંતરરાષ્ટ્રીય બંદર છે ચિત્તગોંગ, તેનાથી માત્ર 80 કિલોમીટર દૂર છે આપણું સબરૂમ નામનું ભારતીય શહેર. બાંગ્લાદેશ અને ભારત પાસે અંતર્ગત જળમાર્ગો, એટલે જે ઇનલેન્ડ વોટરવેઝ છે, બરાબર? કે જે નાની નાની નદીઓ દ્વારા જે જોડાયેલા વોટરવેઝ છે, એના દ્વારા પરિવહન અને વેપાર પર લાંબા સમયથી ચાલતા અને સમય દ્વારા ચકાસાયેલા પ્રોટોકોલ છે. ઓલરેડી સેટઅપ પ્રોટોકોલ છે આપણી પાસે, એટલે આપણે કોઈ નવા નિયમો બનાવવાની જરૂર નથી, બરાબર? આપણે ઈચ્છીએ તો કાલથી પણ ત્યાં ટ્રેડ શરૂ કરી શકીએ છીએ, બરાબર? એટલે બહુ લાંબી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાંથી આપણે જવાની જરૂર નથી. તે બંને દેશો વચ્ચે નવા વ્યાપાર કોરિડોર તરીકે કામ કરશે, જે પૂર્વોત્તર રાજ્યોના વિકાસમાં મદદ કરશે, અને તેનાથી લોકોથી લોકોના સંપર્કમાં પણ વધારો થશે, બરાબર? જ્યારે જો આવો કોઈ બ્રિજ ખુલશે, ત્યારે નોર્થ ઇસ્ટનો જે એક્સેસ છે બાંગ્લાદેશ તરફી, તે સીધે સીધો ખુલી જશે, બરાબર? આ ઉપરાંત નોર્થ ઇસ્ટનો જે ઇન્ટરનેશનલ એક્સેસ છે તે પણ ખુલી જશે, કારણ કે હવે નોર્થ ઇસ્ટે કોઈ સામાન મોકલવો હશે તો એ ઇઝીલી બંદરના માર્ગે મોકલી શકશે, બરાબર? જે નજીકનું ચિત્તગોંગ બંદર છે તેના દ્વારા ઇઝીલી દુનિયામાં મોકલી શકશે, બરાબર? ચાલો, નેક્સ્ટ જે આપણો ટોપિક છે, આપણી ડિફેન્સ અને સુરક્ષાને લગતો મુદ્દો છે, અને તે છે આઈએનએસ કરંજ. તો તાજેતરમાં ભારતીય નેવીનો ત્રીજો સ્ટીલ્થ સ્કોર્પિયન વર્ગ, જે પ્રોજેક્ટ 75 અંતર્ગત બનાવવામાં આવ્યો છે, તો એ પ્રોજેક્ટ 75 અંતર્ગતની ત્રીજી સ્કોર્પિયન વર્ગની સ્ટીલ્થ સબમરીન આઈએનએસ કરંજ, જેનું નામ છે, તેને નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે સામેલ કરવામાં આવી છે. અને પિક્ચરમાં તમને દેખાય છે સબમરીન કઈ રીતની હોય, અને સબમરીનનું મુખ્ય કામ શું છે? દરિયાઈ સપાટીની નીચે રહીને કામ કરવાનું, બરાબર? સ્કોર્પિયન ક્લાસ પ્રોજેક્ટ 75, આ બધા નવા શબ્દો છે આપણા માટે, એને ડિટેલમાં આપણે જોઈશું, બરાબર? શું છે આ આઈએનએસ કરંજ? અગાઉની જે આઈએનએસ કરંજ આપણી પાસે હતી, જે રશિયન મૂળની સબમરીન હતી, તે 1969માં, બરાબર, 1969માં પૂર્વ યુએસએસઆર, જે અત્યારનું રશિયા છે, ત્યાં રીગા ખાતે શરૂ કરવામાં આવી હતી. તે 2003 સુધી 34 વર્ષ દેશની સેવા કરી હતી. હવે એને કોને આપી દેવામાં આવી છે? ભારતને આપી દેવામાં આવી છે. નવી આઈએનએસ કરંજ પશ્ચિમી નેવલ કમાન્ડના સબમરીન કાફલાનો ભાગ બનશે. એવું માનવામાં આવે છે કે વહાણનું નામ કરંજ એટલે પાડવામાં આવ્યું છે કે ભાઈ, કરંજ આઇલેન્ડ કરીને એક જગ્યા છે જે ઉરન આઇલેન્ડ તરીકે પણ ઓળખાય છે, અને તે રાયગઢ જિલ્લામાં આવેલું છે. તો રાયગઢ જિલ્લામાં આવેલા કરંજ આઇલેન્ડ પરથી આ સબમરીનને આઈએનએસ કરંજ નામ આપવામાં આવ્યું છે, જે મુંબઈ હાર્બરના દક્ષિણ પૂર્વમાં આવેલું છે.
નવી મુંબઈ નજીક ઉરણ ખાતે ભારતીય નૌકાદળનો બેઝ પણ છે, અને એટલા માટે પણ એવું કહેવામાં આવે છે કે આઈએનએસ કરંજ નામ આપવામાં આવ્યું છે. બરાબર, શું છે પ્રોજેક્ટ 75? તો કે ભારતીય નૌકાદળનો એક પ્રોગ્રામ છે જેમાં 6 સ્કોર્પિયન ક્લાસ અટેક સબમરીન બનાવવામાં આવશે. બરાબર, તો એક કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. કોને? મઝગાઉન ડોક લિમિટેડને, કે જે એકમાત્ર સબમરીન બિલ્ડર છે આપણા દેશમાં. તો એ લોકો સ્કોર્પિયન ક્લાસની, જે અલગ અલગ મોડલ્સ આવે બરાબર, તો એ રીતે સ્કોર્પિયન ક્લાસની 6 સબમરીન બનાવવામાં આવશે અંડર પ્રોજેક્ટ 75. બરાબર, તો તે ભારતીય નૌકાદળનો એટલે કે ઇન્ડિયન નેવીનો એક પ્રોગ્રામ છે જેમાં 6 સ્કોર્પિયન ક્લાસ અટેક સબમરીન બનાવવામાં આવશે. તેના બાંધકામના વિવિધ તબક્કાઓ દરમિયાન સંરક્ષણ ઉત્પાદન વિભાગ એટલે કે જે સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે અને ભારતીય નૌકાદળ દ્વારા ટેકો આપવામાં આવે છે. મઝગાંવ ડોક લિમિટેડે ઓક્ટોબર 2005માં હસ્તાક્ષર કરાયેલા US$3.75 અબજ સોદા હેઠળ ફ્રાન્સના નેવલ ગ્રુપ દ્વારા આપવામાં આવતી ટેકનોલોજીની સહાયથી 6 સ્કોર્પિયન સબમરીનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. બરાબર, તો જુઓ મઝગાંવ ડોક લિમિટેડ એની મેન્યુફેક્ચરિંગ એજન્સી છે. બરાબર, કોન્ટ્રેક્ટ ક્યારે સાઇન થયેલો? કોન્ટ્રેક્ટ સાઇન થયેલો ઓક્ટોબર 2005માં, જે ટોટલ જેનું મૂલ્ય હતું તે કેટલું હતું? $3.75 અને ફ્રાન્સનું એક નેવલ ગ્રુપ છે તેની ટેકનોલોજી આપણને અહીંયા મદદ કરી રહી છે. MDL એટલે કે મઝગાંવ ડોક લિમિટેડ એ ભારતમાં એક અગ્રણી શિપબિલ્ડિંગ યાર્ડ છે અને એકમાત્ર સબમરીન બિલ્ડર છે. બરાબર, બીજું કોઈ એવું આપણી પાસે એજન્સી નથી જે સબમરીન બિલ્ડ કરતું હોય, એ ભારતની એકમાત્ર સબમરીન બિલ્ડર છે. પોઈન્ટ્સ કયા કયા છે? તો અત્યારે 2 સબમરીન ઓલરેડી ઇન્ડિયન નેવીને સોંપી દેવામાં આવી છે. બરાબર, તો આઈએનએસ કલવરી અને આઈએનએસ ખંડેરી નામની 2 સબમરીન ભારતીય નૌકાદળમાં ઓલરેડી સામેલ કરી દેવામાં આવી છે. ત્રીજી સબમરીન જે અત્યારે આઈએનએસ કરંજ, બરાબર, જે ભારતીય નૌકાદળને સોંપવામાં આવી. ચોથી સ્કોર્પિયન ક્લાસની સબમરીન આઈએનએસ વેલા, બરાબર, એનું નામ છે આઈએનએસ વેલા, તેણે પોતાના સમુદ્ર પરીક્ષણો શરૂ કર્યા છે. ટેસ્ટિંગ બાદ લગભગ 1 કે 2 વર્ષ પછી તેને ઇન્ડિયન નેવીમાં સામેલ કરી લેવામાં આવશે. પાંચમી જે સ્કોર્પિયન સબમરીન છે, જેનું નામ છે આઈએનએસ વાગીર, તે નવેમ્બર 2020માં શરૂ થઈ હતી. અને છઠ્ઠી અને છેલ્લી સબમરીન આઈએનએસ વાઘશીર તૈયાર થઈ રહી છે. બરાબર, તો એને પણ આવનારા સમયમાં ઇન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવશે. બરાબર, તો આ 6 સ્કોર્પિયન ક્લાસની સબમરીન જે પ્રોજેક્ટ 75 અંતર્ગત બની ગઈ છે અથવા તો બનાવવામાં આવશે તેનું નામ આપણને યાદ હોવું જોઈએ. ફરી એકવાર હું તમારા માટે નામ રિપીટ કરી દઉં છું. આઈએનએસ કલવરી અને આઈએનએસ ખંડેરી ઓલરેડી સામેલ થઈ ચૂકી છે. આઈએનએસ કરંજ, જેના વિશે અત્યારે આપણે ન્યૂઝ ભણીએ છીએ, તે પણ નેવલ ડોકયાર્ડમાં સામેલ થઈ ચૂકી છે. આઈએનએસ ઇન્ડિયન નેવીમાં સામેલ થઈ ચૂકી છે. ચોથી જે સ્કોર્પિયન ક્લાસની સબમરીન છે તે છે આઈએનએસ વેલા, જેના ટેસ્ટિંગ ચાલુ છે. પાંચમી સ્કોર્પિયન ક્લાસની સબમરીન આઈએનએસ વગીર, કે જેની પણ ટેસ્ટિંગ નવેમ્બર 2020માં શરૂ થઈ ગયું છે. અને છઠ્ઠી અને છેલ્લી સબમરીન છે આઈએનએસ વાઘશેર, જે અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. બરાબર, તો આ 6 સબમરીનના નામ આપણને યાદ હોવા જોઈએ. શું છે સ્કોર્પિયન ક્લાસ સબમરીન? પ્રોજેક્ટ 75 સ્કોર્પિયન ક્લાસમાં સબમરીન ડીઝલ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે. તો એ ડીઝલ ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલે છે. સ્કોર્પિયન એ એક ખૂબ જ વ્યવહારદક્ષ સબમરીન છે, બહુ એફિશિયન્ટ સબમરીન છે, જે સપાટી વિરોધી વહાણ યુદ્ધ, સબમરીન યુદ્ધ, ગુપ્તચર કામ માટે અને પેટ્રોલિંગ માટે તથા વિસ્તારની દેખરેખ સહિતના વિવિધતમ મિશન પૂરા કરવા માટે સક્ષમ છે. સ્કોર્પિયન એ એક પરંપરાગત સંચાલિત સબમરીન છે, જેનું વજન 1500 ટન જેટલું છે અને તે 300 મીટરની ઊંડાઈ સુધી સમુદ્રમાં અંદર જઈ શકે છે. જુલાઈ 2020માં રશિયા પાસેથી આઈએનએસ સિંધુ શાસ્ત્ર પ્રાપ્ત થયા બાદ લગભગ 2 દાયકામાં સ્કોર્પિયન વર્ગ એ નેવીની પ્રથમ આધુનિક પરંપરાગત સબમરીન શ્રેણી છે. નૌકાદળની સહનશક્તિ વધારવા માટે એટલે કે જેની સ્ટ્રેન્થ છે તે વધારવા માટે તમામ સ્કોર્પિયન સબમરીન પર એર ઇન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન મોડ્યુલો સ્થાપિત કરવા વિચારી રહી છે, જેથી કરીને રડારમાં પકડાય નહીં. બરાબર, તો આપણે એક ખાસ વસ્તુ આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ઇન્ડિયાનો સૌથી મોટો
તરતો સોલાર પાવર પ્લાન્ટ, બરાબર? આપણે આપણી છતોની ઉપર કે જમીન ઉપર સોલાર પ્લાન્ટ તો જોયેલા છે, પણ ઇન્ડિયા હવે, ઇન્ડિયા ઓલરેડી સોલાર એનર્જી ના ક્ષેત્રમાં વર્લ્ડ લીડર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. ઇન્ડિયા નવા નવા આઈડિયાઝ દ્વારા સોલાર એનર્જીનો કઈ રીતના ઉપયોગ કરવો, કઈ રીતના યુઝ કરવો તે વિશે ઓલરેડી નવા નવા આઈડિયાઝ વિચારતું રહે છે, અને એમાંનું એક છે ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ. તો તેલંગાણાના પેડાપલ્લી નામના જિલ્લામાં રામગુંડમ ખાતે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, જેને આપણે એનટીપીસી તરીકે ઓળખીએ છીએ, તો એ એનટીપીસી દ્વારા 1000 મેગાવોટની જનરેશન ક્ષમતા ધરાવતો ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બરાબર, જુઓ ઘણી બધી ઇન્ફોર્મેશન આપણે એક જ વાક્યમાં લઈ લીધી છે. તેલંગાણા જિલ્લામાં શરૂ કરવામાં આવશે. કયા જિલ્લામાં? પેડાપલ્લી નામના જિલ્લામાં. સ્થાન કયું છે? વેન્યુ, એક્ઝેક્ટ વેન્યુ એ છે રામગુંડમ, બરાબર. અને એજન્સી કઈ છે? એની નોડલ એજન્સી તો એ છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, એનટીપીસી. અને એની જે ક્ષમતા છે તે કેટલી હશે? જનરેશન ક્ષમતા 100 મેગાવોટ, બરાબર. આ પ્રોજેક્ટ 2022 સુધીમાં સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના 175 ગીગાવોટનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે, જેમાં 100 ગીગાવોટ સોલર ઇન્સ્ટોલની ક્ષમતા છે, બરાબર. તો આપણે નક્કી કર્યું છે કે 2022 સુધી આપણે જે રિન્યુએબલ એનર્જી સોર્સિસ છે તેના દ્વારા આપણે 175 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરતા હોઈશું, બરાબર. અને 175 ગીગાવોટમાં 60-65% જે હિસ્સો છે તે કોનો રહેશે? સોલાર ઉર્જાનો રહેશે, સૌર ઉર્જાનો રહેશે, જે છે 100 ગીગાવોટ જેટલો, બરાબર. ચાલો, શું છે આ ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ? તો તે જળ પદાર્થોની સપાટી પર ફોટોવોલ્ટેઇક પેનલ્સની જમાવટનો સંદર્ભ આપે છે. એટલે કે જે જળાશયો છે અથવા તો જે બંધ છે, જે ડેમ્સના રિઝર્વેયરમાં જે પાણી એકઠું થયેલું છે તેની ઉપર હવે સોલાર પેનલ બેસાડવામાં આવશે. ભારતમાં જમીન આધારિત સોલાર એરેનો તે એક સક્ષમ વિકલ્પ આપશે, બરાબર. જ્યારે જમીન ઉપર સોલાર પ્લાન્ટ બેસાડવામાં આવે તો એનો ઓપ્શનલ જે છે તે હવે આપણને મળી ગયો છે. દક્ષિણના પ્રદેશમાં મોટી સંખ્યામાં મોટા જળાશયો છે, સરોવરો છે, ડેમ્સના રિઝર્વેયર છે, જે તરતી સૌર પદ્ધતિમાં નવીનીકરણીય ઉર્જા પર જવા માટે એક વિશાળ તક પ્રદાન કરે છે, બરાબર. જો આપણે આવી તરતી પેનલ્સને પાણી પર સક્સેસફુલી જો પ્લેસ કરી શકીએ તો બાષ્પીભવનનો જે ઇસ્યુ છે તે સોલ્વ થઈ જશે, જમીન સંપાદનનો જે ઇસ્યુ છે તે સોલ્વ થઈ જશે, કુલિંગ ઇફેક્ટનો જે ઇસ્યુ છે તે સોલ્વ થઈ જશે. એટલે ઘણા બધા આપણને ફાયદાઓ છે. આવનારા કયા પ્રોજેક્ટ છે જે ભારતમાં સૌર ઉર્જા સંદર્ભે સ્ટાર્ટ કરવામાં આવ્યા છે? તો રામગુંડમ ખાતેનો થર્મલ પ્લાન્ટ એ એનટીપીસી દ્વારા દક્ષિણ પ્રદેશમાં 447 મેગાવોટની સ્થાપિત ક્ષમતાવાળા રિન્યુએબલ એનર્જી સોર્સ પ્લાન્ટ્સમાંનો એક હશે, અને માર્ચ 2023 સુધીમાં સમગ્ર ક્ષમતાનો અમલ થશે. તો જો એનટીપીસી ટોટલ 447 મેગાવોટના અલગ અલગ પ્લાન્ટ સ્ટાર્ટ કરવાની છે, એમાંનો 100 મેગાવોટનો પ્લાન્ટ એ ક્યાં સ્ટાર્ટ કરશે? રામગુંડમ ખાતે સ્ટાર્ટ કરશે. આગામી 3 મહિનામાં નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ શરૂ થવાની સંભાવના છે. ક્યાં ક્યાં? તો કે વિશાખાપટ્ટનમ નજીક સિંહાદ્રી થર્મલ પાવર પ્લાન્ટ ખાતે 25 મેગાવોટનો ફ્લોટિંગ પ્લાન્ટ, અને કેરળના કાયમકુલમમાં 92 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ સ્ટાર્ટ થવાની સંભાવના છે, બરાબર. અને આ ટોટલ સંભાવના માર્ચ 2023 સુધી જે ટોટલ એફિશિયન્સી છે તે 447 મેગાવોટ સૌર ઉર્જા દ્વારા આપણે ઉત્પન્ન કરી શકીએ છો. લાભ શું થશે આનાથી? જમીન સંપાદન મુદ્દાઓને સંબોધવા, બરાબર. બેસિકલી શું થાય કે આપણે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરતા હોઈએ ભારતમાં સ્પેસિફિકલી, અને જ્યારે આપણે જમીન સંપાદનનું કામ કરતા હોઈએ ત્યારે જમીન સંપાદનનું કામ બહુ ઇઝીલી થતું નથી. બની શકે કે સરકાર જમીનના માલિકોને ઓછો ભાવ આપતી હોય, અથવા તો જે જમીનના માલિકો છે તે જગ્યા વેચવા નહીં માંગતા હોય. તો આવા ઘણા બધા ઇસ્યુ આપણને દરેક પ્રોજેક્ટમાં એઝ એન ઓબ્સ્ટેકલ જોવા મળતા હોય છે, બરાબર. માની લો કે અમદાવાદથી મુંબઈનો જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે, હવે સરકારે તો જાહેર કરી દીધું કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમે શરૂ કરીશું, પણ ઓન ગ્રાઉન્ડ જ્યારે જમીનના માલિકો સાથે તમે નેગોશિએશન કરવા બેસો છો, અથવા તો સરકાર જ્યારે નેગોશિએશન કરવા બેસે છે ત્યારે દર વખતે એ પ્લીઝન્ટ ડિસ્કશન હોતું નથી. પછી
સરકાર અદાલતમાં જાય, જમીનના માલિકો અદાલતમાં જાય અને એ અદાલતમાં કેસ ખેંચાતો ખેંચાતો ઘણા વર્ષો નીકળી જાય અને એને લીધે જ્યારે જમીન સંપાદનવાળા પ્રોજેક્ટ્સ હોય છે તે ઘણા ડિલેથી આપણને પૂરા થતા જોવા મળે છે. બરાબર, તો એ અહીંયા કોઈ ઇસ્યુ આવવાનો નથી, કારણ કે જળાશયો જે છે તે બધા સરકારી ઓથોરિટીમાં છે. સૌર ઉર્જા પ્લાન્ટના માલિકોનો સામનો કરવા માટેના મુખ્ય પડકારો છે જમીન સંપાદન, ગ્રીડ કનેક્ટિવિટી તથા નિયમનો, તો એ અહીંયા આપણને ઓટોમેટિકલી બધું બાયપાસ થતું જોવા મળશે. ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ્સ ઉપલબ્ધ જમીન માટે ઊંચી વસ્તીની ઘનતા અને સ્પર્ધાત્મક ઉપયોગને સંતુલિત કરે છે. જમીનનો ઉપયોગ ખેતી અથવા બાંધકામ જેવા અન્ય હેતુઓ માટે થઈ શકે છે. બરાબર, કુલિંગ ઇફેક્ટ કઈ રીતે અસર કરશે? તો પાણી કુલિંગની અસર આપે છે. બરાબર, જ્યારે તમે પાણીમાં કોઈ પદાર્થને મૂકો છો ત્યારે આસપાસનું વાતાવરણ ઓલરેડી અમુક ટેમ્પરેચર નીચું ચાલ્યું જાય છે. બરાબર, તો એની અહીંયા કુલિંગ ઇફેક્ટ આપણને જોવા મળશે, જે સૌર ફોટોવોલ્ટેક પેનલ્સની કામગીરીમાં 5-10% સુધારો કરશે. એફિશિયન્સી ઓટોમેટિકલી વધી જશે. સમય જતાં આ નોંધપાત્ર ખર્ચ બચતમાં કન્વર્ટ થશે. અન્ય ફાયદાઓ કયા કયા છે? તો અન્ય ફાયદાઓ એ છે કે ગ્રીડ ઇન્ટરકનેક્શનના ખર્ચમાં ઘટાડો થશે, પાણીના બાષ્પીભવનમાં ઘટાડો થશે, પાણીની ગુણવત્તામાં સુધારો થશે અને આલ્ગીની જમાવટમાં પણ ઘટાડો થશે. બરાબર, પડકારો કયા કયા છે? તો ઇન્ક્રીઝડ કોસ્ટ એક બહુ મોટો ઇસ્યુ છે. જમીન પર મારે સોલાર પેનલ બેસાડવી હોય તો મારી પાસે બધા રિસોર્સિસ છે, હું ઇઝીલી એને બેસાડી શકીશ. પરંતુ જ્યારે મારે એને પાણીમાં બેસાડવાની છે ત્યારે મારે એક્સ્ટ્રા ટેકનોલોજી અને એક્સ્ટ્રા રિસોર્સિસની જરૂર પડશે. તો સામાન્ય રીતે ગ્રાઉન્ડ માઉન્ટ થયેલ સોલાર ફાર્મ કરતાં એન્જિનિયરિંગ અને બાંધકામ ખર્ચ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટમાં વધારે આવશે. સલામતીના પ્રશ્નો પણ છે. કઈ રીતે? તો કે ફ્લોટિંગ સોલારમાં પાણી અને વીજળીનો સમાવેશ થાય છે, તેથી જમીનની તુલનામાં કેબલ મેનેજમેન્ટ અને ઇન્સ્યુલેશન પરીક્ષણ પર વધુ ધ્યાન આપવું આવશ્યક છે. ખાસ કરીને જ્યારે કેબલ પાણીના સંપર્કમાં હોય ત્યારે, તો આપણે ઇન્સ્યુલેશન ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ, કેબલ્સ ઉચ્ચ કક્ષાનું હોવા જોઈએ. બરાબર, માની લો કે કોઈ દુર્ઘટના સર્જાય છે તો કઈ રીતના એનું ઓછામાં ઓછું નુકસાન થઈ શકે તે રેમેડી આપણી પાસે રેડી હોવી જોઈએ. એને લીધે જે સલામતીના પ્રશ્નો છે તેને બરાબર સમજીને એને એડ્રેસ કરવા પડશે. ડિગ્રેડેશન અને કાટ. બરાબર, તો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટમાં ફરતા ભાગો હોય છે જે સતત ઘર્ષણ અને યાંત્રિક તાણ અનુભવે છે. સિસ્ટમ્સ કે જેની નબળી ડિઝાઇન હશે અથવા તો લો મેન્ટેનન્સ હશે તો એ સંજોગોમાં તે વિનાશક નિષ્ફળતાથી પીડાઈ શકે છે. ભેજને લીધે સ્થાપન અધોગતિ અને કાટનું પણ જોખમ છે, ખાસ કરીને વધુ આક્રમક દરિયાઈ વાતાવરણમાં. પાણીનો કોઈ ભરોસો નથી. માની લો કે ભરતી, ઓટ અથવા તો તોફાન જેવી પરિસ્થિતિ હોય ત્યારે પાણી કઈ રીતે બિહેવ કરશે તેનો આપણને ખ્યાલ રહેતો નથી. તો એ બધી જ જે ડાઉટ્સ છે તેને અકાઉન્ટમાં લઈને તમારે સોલાર ફ્લોટિંગ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરવું પડશે. વોટરબેડ ટોપોગ્રાફીની સમજ હોવી જોઈએ. તો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ વિકસાવવા માટે વોટરબેડ ટોપોગ્રાફી અને ફ્લોટ્સ માટે એન્કર ગોઠવવા માટેની યોગ્યતાની સંપૂર્ણ સમજ જરૂરી છે. એટલે બહુ હાઈ ટેકનોલોજીની સમજ હશે તે એજન્સીઓ જો જ્યારે આને બનાવશે તો આપણે કહી શકીએ કે ભાઈ આને સંપૂર્ણપણે એફિશિયન્સીથી આપણે એની પાસે કામ લઈ શકીશું. બરાબર, તો આ આપણું હતું ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ વિશેની વાત. અન્ય સૌર ઉર્જા પહેલ કઈ છે જે ભારત દ્વારા કરવામાં આવી છે? બરાબર, અત્યારે તમને ખબર હોય તો આપણે ગયા લેક્ચરમાં ભણેલા કે સેરાવીક નામનો ગ્લોબલ લીડરશિપ અવોર્ડ પર્યાવરણના સંદર્ભે મળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને. તો એવી અન્ય કઈ પહેલ છે જેના વિશે ભારત બહુ સારું કામ કરી રહ્યું છે? પહેલું છે રાષ્ટ્રીય સોલાર મિશન. તો એક મહત્વના મિશન તરીકે રાષ્ટ્રીય સોલાર મિશન સાથે આબોહવા પરિવર્તન અંગેની ભારતની રાષ્ટ્રીય ક્રિયા યોજનામાં સૌર ઉર્જાએ કેન્દ્રીય સ્થાન મેળવ્યું છે. બરાબર, તો ઇન્ટરનેશનલ જે સોલાર મિશન છે તેનો લક્ષ્યાંક શું છે? તો તે 2022 સુધીમાં 100 ગીગાવોટ ગ્રીડથી જોડાયેલા સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપિત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ ભારતના લક્ષ્યાંકિત રાષ્ટ્રીય નિર્ધારિત ફાળોને અનુલક્ષીને છે, જે બિન અશ્મિભૂત ઈંધણ આધારિત ઉર્જા સંસાધનોથી આશરે 40% સૂચિત સંચિત ઇલેક્ટ્રિક પાવર સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવા તથા તેના જીડીપીના ઉત્સર્જનની તીવ્રતાને 2005ના સ્થરેથી 33-35% ઘટાડવાનો લક્ષ્યાંક છે. એટલે આપણે 2022 સુધી જે આપણી જે ઓવરઓલ ઉર્જા ઉત્પાદન ક્ષમતા છે તેના 30-35% આપણે સૌર ઉર્જાથી ઉત્પન્ન કરતા
હોઈશું એવો આપણો લક્ષ્યાંક છે 2022 સુધીનો, બરાબર. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની શરૂઆત કરવામાં આવી છે. તો આંતરરાષ્ટ્રીય સોલાર અલાયન્સની શરૂઆતની જાહેરાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન દ્વારા 2015માં સંયુક્ત રાષ્ટ્રની આબોહવા પરિવર્તન પરિષદના 21મા સત્રમાં COP21માં કરવામાં આવી હતી, કે જેને આપણે પેરિસ સંધિ તરીકે ઓળખીએ છીએ. સરકારી યોજનાઓ કઈ કઈ છે? જેમ કે સોલાર પાર્ક યોજના, કેનાલ બેંક અને કેનાલ ટોચની યોજના, બંડલિંગ યોજના, ગ્રીડ સાથે જોડાયેલ સોલાર છત યોજના વગેરે વગેરે વગેરે. તમારા ઘરની ઉપર જે સોલાર પેનલ લાગેલી હશે તેને તમે સીધી સીધી નેશનલ ગ્રીડ સાથે જોડી દીધી છે, બરાબર. તો એ તમે તમારું ઘર એક પાવર સ્ટેશન બની ગયું છે જે સોલાર પાવરનું ઉત્પાદન કરે છે, બરાબર. વન સન વન વર્લ્ડ વન ગ્રીડ યોજના, તો ભારત પાસે મહત્વાકાંક્ષી ક્રોસ બોર્ડર પાવર ગ્રીડ યોજના છે. તે કઈ છે? વન સન વન વર્લ્ડ વન ગ્રીડ, જે બીજાની વીજળીની માંગને પહોંચી વળવા એક ક્ષેત્રમાં પેદા થતી સૌર ઉર્જાને સ્થાનાંતરિત કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તો ભારત એક જુઓ કેટલી એમ્બિશિયસ યોજના જોઈ છે, કે જો ભારત વીજળીને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અથવા તો અન્ય પડોશી દેશો સુધી પહોંચાડી શકે, બરાબર, તો એ દેશોની વીજળીની સમસ્યા સુલઝી જાય, બરાબર, અને એ સંપૂર્ણપણે શુદ્ધ ઉર્જા હશે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ શું છે? એનટીપીસી લિમિટેડ ઇઝ અ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ જે મિનિસ્ટ્રી ઓફ પાવર અંતર્ગત કાર્ય કરે છે. ઇટ ઇઝ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ એનર્જી કોંગ્લોમોરેટ વિથ રૂટ્સ પ્લાન્ટેડ વે બેક ઇન 1975 ટુ એક્સેલરેટ પાવર ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, બરાબર. તો આપણને એનટીપીસી વિશે ઓલરેડી આપણને બધાને ઘણી બધી વસ્તુઓ ખબર છે. મે 2010માં એને મહારત્ન કંપનીનું બિરુદ આપવામાં આવેલું, સ્ટેટસ આપવામાં આવેલું, અને એનું જે મુખ્ય હેડક્વાર્ટર છે, બરાબર, જે હેડક્વાર્ટર છે તે કઈ જગ્યાએ છે? ન્યૂ દિલ્હીમાં છે, બરાબર. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ પર્યાવરણ અંગેનો જ ટોપિક છે, અને એ છે કિંગ ભૂમિ બોલ વર્લ્ડ સોઇલ ડે 2020 અવોર્ડ, બરાબર. તો જો નામ પરથી ખબર પડી જાય છે કે જમીનને લગતો કોઈ અવોર્ડ આપણને મળ્યો છે, બરાબર. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICARને ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન રોમ દ્વારા એનાયત કરાયેલ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કિંગ ભૂમિ બોલ વર્લ્ડ ડે વર્લ્ડ સોઇલ ડે 2020 અવોર્ડ મળ્યો છે. વર્લ્ડ સોઇલ ડે 2020 ક્યારે ઉજવવામાં આવે? 5 ડિસેમ્બર 2020 રોજ. તો એની પૂર્વ સંધ્યાએ સ્ટોપ સોઇલ ઇરોઝન સેવ અવર ફ્યુચરની થીમ પર સોઇલ હેલ્થ અવેરનેસમાં ICARના ઉત્તમ યોગદાનને ધ્યાનમાં રાખીને આ અવોર્ડની ઘોષણા કરવામાં આવી છે, બરાબર. તો કઈ સંસ્થાને અવોર્ડ મળ્યો છે? ICAR, ભારતીય કૃષિ સંશોધન પરિષદ. શું છે આ અવોર્ડ? કિંગ ભૂમિ બોલ વર્લ્ડ સોઇલ ડે અવોર્ડ. 2018માં શરૂ થયેલ કિંગ ભૂમિબોલ વર્લ્ડ સોઇલ ડે અવોર્ડ સફળ અને પ્રભાવશાળી વર્લ્ડ સોઇલ ડેની ઉજવણી કરીને માટી વિશે લોકોમાં જાગૃતિ લાવનાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓનું રેકોગ્નિશન કરે છે. તો જે સંસ્થાઓ અથવા તો જે વ્યક્તિઓ જમીન અવેરનેસ અંગે કામ કરતા હોય એ લોકોને આ અવોર્ડ આપવામાં આવે છે. થાઈલેન્ડના કિંગડમ દ્વારા પ્રાયોજિત, તો એનો જે ખર્ચ છે અવોર્ડનો તે થાઈલેન્ડના કિંગડમ દ્વારા પૂરો પાડવામાં આવે છે. થાઈલેન્ડના કિંગડમ દ્વારા પ્રાયોજિત આ અવોર્ડને ખાદ્ય સુરક્ષા, ગરીબી નિવારણ અને વધુ માટે જમીન વ્યવસ્થાપન અને પુનર્વસનના મહત્વની જાગૃતિ લાવવાની તેમની આજીવન પ્રતિબદ્ધતા માટે થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદુલ્યા દેજનું નામ આપવામાં આવ્યું છે. એવોર્ડના ભૂતપૂર્વ વિજેતાઓમાં 2018માં બાંગ્લાદેશમાં પ્રેક્ટિકલ એક્શન અને 2019માં કોસ્ટારિકન સોઇલ સાયન્સ સોસાયટીનો સમાવેશ થાય છે. તો જેમ મેં પહેલા કીધું તેમ કે આ અવોર્ડ જે છે તે થાઈલેન્ડ દ્વારા ફંડ કરવામાં આવશે, અને એટલા માટે જ એના જે રાજાનું નામ છે તે રાજાનું નામ આ અવોર્ડ સાથે જોડવામાં આવ્યું છે. અને થાઈલેન્ડના રાજા કોણ છે? ભૂમિબોલ અદુલ્યા દેજનું નામ એમને આપવામાં આવ્યું છે. એવોર્ડના ભૂતપૂર્વ વિજેતાઓ કોણ છે? બરાબર, 2018થી જ આ અવોર્ડ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે. તો 2018માં આ અવોર્ડ મળેલો બાંગ્લાદેશના પ્રેક્ટિકલ એક્શન નામની સંસ્થાને, જેમણે જમીન માટે કામ કરેલું, ભૂમિ માટે કામ કરેલું, અને 2019માં આ અવોર્ડ કોસ્ટારિકન સોઇલ સાયન્સ સોસાયટીને આપવામાં આવ્યો છે.
બરાબર, તો આઈ હોપ કે તમને આમાં સમજ પડી છે. હું છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, બરાબર, ICAR, જેને અવોર્ડ મળ્યો છે. તો તે કૃષિ સંસાધન અને શિક્ષણ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જેની સ્થાપના 16 જુલાઈ 1929 રોજ કરવામાં આવી હતી. જુઓ કેટલી જૂની સંસ્થા છે, બરાબર. આવનારા થોડા વર્ષોમાં 100 વર્ષ પૂર્ણ કરશે. અને અગાઉ તે ઇમ્પિરિયલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ તરીકે જાણીતી હતી, જેનું નામ બદલીને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ કરવામાં આવ્યું છે. તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે છે. ICAR એ ભારતમાં કૃષિ સંશોધન અને શિક્ષણના સંકલન, માર્ગદર્શન અને સંચાલન માટે જવાબદાર સંસ્થા છે. આ ક્ષમતામાં ICAR વિશ્વના કૃષિ સંશોધન અને શિક્ષણ સંસ્થાઓના એક સૌથી મોટા નેટવર્કની દેખરેખ રાખે છે, જે સમગ્ર દેશને બાગાયતી, જમીન વિજ્ઞાન, મત્સ્યોદ્યોગ અને પ્રાણીઓના વિજ્ઞાનના ક્ષેત્રમાં આવરી લે છે. તો ICAR એક સ્વાયત્ત સંસ્થા છે. સરકારને માની લો કે કૃષિ કાયદાઓમાં જરૂર હોય કે ઓન ગ્રાઉન્ડ શું સિચ્યુએશન છે, આ બધી જ્યારે જાણકારી જોઈતી હોય ત્યારે ICAR સરકારને સલાહ આપવાનું પણ કામ કરશે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ અગત્યનો ડિફેન્સને લગતો ટોપિક છે, અને એ છે વજ્ર પ્રહાર નામની એક્સરસાઇઝ. બરાબર, GPSC UPSC તમને ઘણી બધી વાર એક્સરસાઇઝને લગતા સવાલો પૂછે છે, બરાબર. એટલે આપણને અલગ અલગ જે આપણા ફ્રેન્ડલી કન્ટ્રીઝ છે, જેની સાથે આપણા દ્વિપક્ષીય સંબંધો ઘણા સારા છે, તો એ દરેક સાથેની મિલિટરી એક્સરસાઇઝ, નેવી એક્સરસાઇઝ અને એરફોર્સની એક્સરસાઇઝ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એક સ્ટેટિક લિસ્ટ છે, જ્યારે તમારી તમારી પ્રિપેરેશન કરવા બેસો છો, બરાબર, તો આવી સ્ટેટિક નોલેજની એક અલગથી બુક તમારી પાસે હોવી જોઈએ, કે જે બહુ અવારનવાર જે માહિતી બદલાતી નથી, બરાબર. અને જો એમાં બદલાવ આવે છે તો તમે એને ઇઝીલી અપડેટ કરી શકો છો, એવી એક સ્ટેટિક GKની નોટબુક તમારી પાસે હોવી જોઈએ, બરાબર. ચાલો આપણે જોઈએ એક્સરસાઇઝ વજ્રપ્રહાર શું છે. તો તાજેતરમાં જ ભારત અને USAના વિશેષ દળોએ હિમાચલ પ્રદેશમાં સંયુક્ત લશ્કરી કવાયત વજ્રપ્રહાર 2021 હાથ ધરી. આ એક લશ્કરી કવાયત છે, એટલે કે આર્મીની કવાયત છે, અને એ આર્મીની કવાયત વજ્રપ્રહાર નામની હિમાચલ પ્રદેશ ભારતમાં હેલ્ડ કરવામાં આવી હતી. અગાઉ ભારત અને USA નૌકાદળ દ્વારા પૂર્વ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં 2 દિવસીય પેસેજ એક્સરસાઇઝ પેસેક્સ હાથ ધરવામાં આવી હતી. પેસેજ એક્સરસાઇઝનું શોર્ટ ફોર્મ જે છે તે છે પેસેક્સ હાથ ધરવામાં આવી હતી, જે USA નેવી સાથે અને ઇન્ડિયન નેવી વચ્ચે એ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. શું છે એક્સરસાઇઝ? તો બંને દેશોના વિશેષ દળો દ્વારા સંયુક્ત કવાયત ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વૈકલ્પિક રીતે હાથ ધરવામાં આવે છે. એટલે એક વર્ષે જો USAમાં હોય તો બીજા વર્ષે ભારતમાં હોય, ફરીવાર USAમાં, ફરીવાર ભારતમાં, આ રીતે આ એક્સરસાઇઝ હાથ ધરવામાં આવે છે. વિશેષ દળો એ દેશના સશસ્ત્ર દળોના એકમો છે, જે ગુપ્ત વિરોધી, આતંકવાદી વિરોધી અને અન્ય વિશિષ્ટ કામગીરી કરે છે, બરાબર. જે સ્પેશિયલ ફોર્સિસ છે તે લોકોની એક્સરસાઇઝ છે. હિમાચલ પ્રદેશના બકલોહ સ્થિત સ્પેશિયલ ફોર્સિસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે આ કવાયતની 11મી આવૃત્તિ યોજવામાં આવી હતી. વજ્ર પ્રહારની 10મી આવૃત્તિ 2019માં અમેરિકાના સિએટલ ખાતે યોજવામાં આવી હતી. 2020માં લગભગ કોઈ એક્સરસાઇઝ થઈ નથી. કેમ? કારણ કે COVID-19ને લીધે જે ટ્રાવેલ રેસ્ટ્રિક્શન હતા એને લઈને કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કોઈ દેશો વચ્ચે થઈ નથી, બરાબર. તો વજ્રપ્રહારની 10મી આવૃત્તિ 2019માં અમેરિકાના સિએટલ ખાતે અને વજ્રપ્રહારની 11મી આવૃત્તિ 2021માં ભારતના હિમાચલ પ્રદેશના બકલોહ ખાતે યોજવામાં આવી છે. આનો લક્ષ્ય શું હતો? તો એનું લક્ષ્ય છે સંયુક્ત મિશન પ્લાનિંગ અને ઓપરેશનલ યુક્તિઓ જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવો શેર કરવા, તેમજ બંને દેશોના વિશેષ દળો વચ્ચે આંતરવ્યવહારિકતામાં સુધારો કરવો. USA સાથે ભારતની અન્ય કસરતો કઈ કઈ છે? તો એક્સરસાઇઝ યુદ્ધાભ્યાસ છે, જે આર્મીની એક્સરસાઇઝ છે. કોપ ઇન્ડિયા નામની એક્સરસાઇઝ છે, જે એરફોર્સની એક્સરસાઇઝ છે. રેડ ફ્લેગ નામની એક્સરસાઇઝ છે, જે USAની મલ્ટીલેટરલ એક્સરસાઇઝ છે, જેમાં ભારતને ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. તથા માલાબાર એક્સરસાઇઝ છે, જે ટ્રાયલેટરલ નેવલ એક્સરસાઇઝ છે, જેમાં ઇન્ડિયા, USA અને જાપાન ઉપરાંત આ વર્ષે ઓસ્ટ્રેલિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ક્વોડવાળો જે મુદ્દો આપણે ભણેલા ત્યારે ક્વોડમાં આપણે આની ચર્ચા કરેલી, બરાબર. તો આ હતો આપનો આજનો લેક્ચર. આઈ હોપ કે તમને દરેક ટોપિકમાં સમજ પડી છે. જો કોઈ પણ નાનકડો ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.